ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કેમ છો બાળકો? મજામાં ને? ચાલો આજે આપણે તમારા સિનિયર કેજીના ક્લાસમાં મળીએ છીએ. તમે બધા અત્યારે સિનિયર કેજીમાં છો, તો હવે આપણે ભણવાનું શરૂ કરીએ. કોરોના કાળમાં તમે સ્કૂલે નથી આવી શકતા, એટલે અમે મોબાઈલ થ્રુ તમારી પાસે આવીએ છીએ. દરરોજ તમારે તમારા ઘરમાં જે પણ મોટા હોય, મમ્મી પપ્પા, મોટા બેન ભાઈ કે વડીલો કોઈ પણ હોય, એની પાસે બેસી અને મોબાઈલમાંથી જોવાનું, સમજવાનું અને મમ્મી પપ્પા કે મોટા જે કહે તે પ્રમાણે તમારે ચોપડીમાં લખવાનું છે. તો ચાલો આજે આપણે તમારી આવી જ એક ચોપડી હશે તમારી પાસે, શીખો ગુજરાતી પોપકોર્ન સાથે. આપણી બધી જ બુક પોપકોર્ન સાથે શીખવાની છે આપણે, બરાબર? પોપકોર્ન એટલે મકાઈની ધાણી. સરસ મજાના કાર્ટૂનવાળી ચોપડી છે તમારી, તો શીખો ગુજરાતી પોપકોર્ન સાથે. તો ચાલો તમે પણ તમારી ચોપડી સાથે સાથે ખોલો. તો ચાલો તમારી ચોપડીમાં તમે પણ પાના નંબર 4 ખોલો. જુઓ, મેં પણ મારા મોબાઈલમાં તમારી ચોપડીમાં જે પાનું છે તે જ પેજ ખોલેલું છે. ચાલો આ પેજમાં આપણે મૂળાક્ષરો સાથે મિત્રતા, એટલે કે મૂળાક્ષરોની સાથે ફ્રેન્ડશીપ કરવાની છે. તમે પણ તમારા બેનપણી દોસ્તાર હશે એની સાથે તમે ફ્રેન્ડશીપ કરતા હશો. આજે આપણે મૂળાક્ષરો, જેને તમે કક્કો અથવા તો કલમ ખટારો કહો છો, બરાબર, કલમ ખડીઓ કહો છો, એની સાથે આપણે દોસ્તી બનાવવાની છે. અને આ વસ્તુ તમે જુનિયર કેજીમાં પણ શીખીને આવ્યા છો, તો ચાલો આપણે શીખીએ. ચાલો હું પણ તમને અહીંયા બતાવતી જાઉં છું, તમારે પણ પાછળ પાછળ બોલતું જવાનું. ચાલો આને શું કહેવાય? ક. શું કહેવાય? ક. ચાલો એના પછી ક કોનો છે? આ ક કબૂતરનો. ક તમે બધાએ કબૂતર જોયું હશે. ચાલો ક પછી આને શું કહેવાય? ખ. ખ કોનો? ખજૂર. ખ ખજૂરનો. ખ ખ ખટારાનો. ખ ત્યાર પછી આને શું કહેવાય? ગ. તો ગ કોનો? તો ગણેશનો. ગ ગણપતિનો. ગ બરાબર છે. ચાલો એના પછી આગળ જુઓ, આ શું કહેવાય? ઘ. ઘ ઘરનો. ઘ જેમાં આપણે રહીએ છીએ. ત્યાર પછી આને શું કહેવાય? ચ. ચ ચકલીનો. ચ ચકલી કેમ બોલે? ચી ચી ચી. તમે ચકલી જોઈ હશે. ચાલો એના પછી આને શું કહેવાય? છ. છ છત્રીનો. છ અત્યારે ચોમાસાની ઋતુ છે, વરસાદ આવે ત્યારે આપણે બહાર નીકળવું હોય તો વરસાદથી ભીંજાઈ ન જવાય એટલે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તો આ છે છ, છત્રીનો છ. ચાલો ત્યાર પછી આ છે જ. જ જલેબીનો. જ તમને જલેબી ભાવે છે? નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું ને? હા. ચાલો આને શું કહેવાય? ઝ. ઝ ઝરણું. ઝરણાનો ઝ. ત્યાર પછી આને શું કહેવાય? ટ. ટ ટપાલીનો. ટ ત્યાર પછી આને શું કહેવાય? ઠ. ઠ ઠળિયાનો. ઠ આપણે બોર ખાઈએ, પછી જાંબુ ખાઈએ, ચીકુ ખાઈએ ત્યારે ફળની અંદરથી નાના નાના ઠળિયા નીકળે છે, એને ઠળિયો કહેવાય, બી જેવું નીકળે. ત્યાર પછી આને શું કહેવાય? ડ. ડ ડમરૂનો. ડ અને ત્યાર પછી આ ઢ. ઢ ઢગલાનો. ઢ જો આપણે આજે પાના નંબર 4 ઉપર જોઈ ગયા, હવે આના પછી તમારે પાના નંબર 5 કાઢવાનું છે. ચાલો તમે પણ તમારી ચોપડીમાં પાના નંબર 5 ખોલો. ચાલો ત્યાર પછી આગળ જુઓ, આને શું કહેવાય? અણ. અણ કોનો? તો અણ ફેણનો. અણ બરાબર. સાપ આવે અને સાપ આવી રીતે આમ ઊંચું એનું મોઢું કરીને ઊભો રહે, તો આ જે મોઢું એનું ઊંચું કર્યું હોય ને, આ આને ફેણ કહેવાય. ચાલો એના પછી આ શું છે? ત. ત તપેલીનો. ત
ત્યાર પછી આ થ, થ થડ નો થ. ચાલો ત્યાર પછી આને શું કહીશું આપણે, દ, દ દરવાજાનું દ. તમારા ઘરમાં પણ દરવાજા હશે. આને શું કહેવાય, ધ, ધ ધજાનો ધ. ત્યાર પછી આને શું કહેવાય, ન, ન નળનો ન. ચાલો ત્યાર પછી આને શું કહેવાય, પ, પ પતંગનો પ. પતંગ ચગાવવાનો એક તહેવાર આવે, યાદ છે, એને શું કહેવાય, ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ છીએ. આને શું કહેવાય, ફ, ફ ફટાકડાનો ફ. ફટાકડાનો પણ એક તહેવાર આવે છે. આપણે ક્યારે ફટાકડા ફોડીએ, દિવાળીમાં. ચાલો ત્યાર પછી આને શું કહેવાય, બ, બ બકરીનો બ. બકરી કેમ બોલે, ચાલો બોલો, જો બે, બે બોલે ને, હા. ચાલો આને શું કહેવાય, ભ, ભ ભમરડાનો ભ. ત્યાર પછી આને શું કહેવાય, મ, મ મગરનો મ. નદી કે તળાવમાં જઈએ કે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ તો ત્યાં આવા મગર હોય છે. ચાલો આને શું કહેવાય, ય, ય યતિનો ય. જૈન લોકોમાં આવા સાધુ જે હોય ને એને યતિ કહેવાય. તો ચાલો આપણે આજે પાના નંબર 5 ઉપર જોયું, ત્યાર પછી જુઓ પાના નંબર 6. ચાલો આને શું કહેવાય, ર, ર રમકડાનો ર. તમારી પાસે પણ રમકડા હશે, રમો છો ને બધા, રમજો, રમકડાથી ખૂબ રમવાનું. પણ તમને પોતાને નુકસાન ન થાય કે બીજાને વાગી ન જાય એનું ધ્યાન રાખવાનું. ચાલો ત્યાર પછી આને શું કહેવાય, લ, લ લખોટીનો લ. તમે લખોટીથી રમ્યા છો કોઈ દિવસ? જો તમારા મમ્મી પપ્પા તમારા જેવડા હતા ને ત્યારે લખોટીથી રમતા હતા. અમારા જમાનામાં અમે તમારા જેવડા હતા ત્યારે અમારી પાસે મોબાઈલ નહોતો, એટલે અમે તો આવી બધી રમતો જ રમતા હતા, શેરીની અંદર જઈને, મેદાનમાં જઈને. તો તમને પણ આવી લખોટી મળે તો મમ્મીને કે પપ્પાને કહેવાનું કે અમને શીખવાડો, તમને ખૂબ મજા આવશે. ત્યાર પછી આને શું કહેવાય, વ, વ વડનો વ. આ વડ છે ને એક ઝાડ આવે, મોટું સરસ મજાનું વૃક્ષ આવે છે. ચાલો ત્યાર પછી આને શું કહેવાય, શ, શ શરણાઈનો શ. ત્યાર પછી આને સ, સ ષટકોણનો સ. ત્યાર પછી આને સ, સ સસલાનો સ. તમે બધાએ સસલું જોયું હશે. ચાલો ત્યાર પછી આને હ, હ હરણનો હ. ત્યાર પછી આને અળ, અળ ફળનો અળ. અળ નળનો અળ પણ કહેવાય. ત્યાર પછી આને શું કહેવાય, ક્ષ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ અથવા તો દ્રાક્ષનો ક્ષ. ત્યાર પછી જ્ઞ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. ત્યાર પછી હવે આ જે બે નીચે આપેલા છે ને એ તમારે અત્યારે શીખવાના નહીં આવે, તમે થોડા મોટા થશો અને ચોથા પાંચમા ધોરણમાં જશો ને પછી તમારે એ શીખવાના આવશે. અત્યારે તમારે માત્ર જ્ઞ સુધી, ક થી જ્ઞ સુધી જ શીખવાનું છે. ચાલો હવે એના પછી આગળ જુઓ પાના નંબર 7, સ્વર શીખીએ. ચાલો તમે આપણે અત્યાર સુધી શું જોયું, ક, ખ, ગ, ઘ, ચ, છ એને મૂળાક્ષર કહેવાય, કલમ ખટારો જેને આપણે કહેતા હતા એ, બરાબર છે. હવે આપણે શીખીશું સ્વર. જેમ કક્કો છે એવી રીતે સ્વર પણ આવે છે. તો અહીંયા સ્વર આપેલા છે. જો આપણે જે આપણે ભાષા બોલીએ છીએ અત્યારે એ ગુજરાતી ભાષા કહેવાય. તો તમે જ્યારે બહુ જ નાના હતા ને, એકદમ નાના, 2-3 મહિનાના, 4 મહિનાના, કે જ્યારે આપણને કંઈ લખતા વાંચતા નહોતું આવડતું, બોલતા પણ બરાબર નહોતું આવડતું,
ત્યારે આ સ્વર છે એ આપણે કુદરતી રીતે બોલતા હતા. કેવી રીતે? નાનું બેબી હોય એ રડે તો કેવી રીતે રડે? ઓ, પછી એ હસે તો આ એમ કરીને હસે, અ આ ઈ એવું બધું એની ભાષામાં કુદરતી રીતે એ અવાજ કાઢતા હતા. એ જ આપણા સ્વર છે. ચાલો તો આપણે સ્વર વિશે જોઈએ. જુઓ અહીંયા આપેલા છે સ્વર, ગુજરાતી સ્વર. ચાલો કોને શું બોલાય તે આપણે જોઈએ. ચાલો સૌથી પહેલા છે અ. અ અજગરનો અ, આને કહેવાય આ. આ આગબોટનો આ. ત્યાર પછી ઈ, ઈ ઈયળનો ઈ. ત્યાર પછી ઈ, ઈડલીનો ઈ. તમારા ઘરે મમ્મી ઈડલી બનાવતા હશે, બરાબર. ત્યાર પછી છે ઉ. ઉ ઉત્તરાયણનો ઉ. આપણે હમણાં જ વાત કરી ગયા ને કે પતંગ ચગાવવાનો એક તહેવાર આવે છે જેને ઉત્તરાયણ કહેવાય. ત્યાર પછી ઉ, આ અડધો ઉ છે અને આ આખો ઉ છે. ઉ ઉનનો ઉ. તમને યાદ હોય તો શિયાળામાં જ્યારે બહુ ઠંડી લાગે ત્યારે તમને મમ્મી સ્વેટર, ટોપી, મોજા એવું પહેરાવીને મોકલે, બરાબર છે. તો એ સ્વેટર આ ઉનમાંથી બને છે. ત્યાર પછી છે રુ. રુ ઋષિનો રુ. ત્યાર પછી એ. એ એરણનો એ. તમે આ એરણ જોઈ છે ક્યાં હોય તમને ખબર છે? આપણા ચપ્પલ તૂટી જાય તો આપણે કોની પાસે જઈએ એને સંધાવવા માટે? મોચી પાસે. તો એ મોચી પાસે આવું હોય એરણ, જેની ઉપર આપણું ચપ્પલ મૂકી અને આમ ખીલી મારે એની ઉપર, જેની પર ચપ્પલ મૂકે એને એરણ કહેવાય. ચાલો ત્યાર પછી આ છે ઐ. ઐ એટલે શું? ઐરાવત. ઐરાવત એટલે એક પ્રકારનો હાથી, બરાબર. ત્યાર પછી છે ઓ. ઓ ઓશિકુ, જે રોજ આપણે રાત્રે લઈને ઊંઘીએ છીએ. ત્યાર પછી છે ઔ. ઔષધિનો ઔ. ઔષધિ, ઔષધિ એટલે દવા. ત્યાર પછી અમ. અમ અંગૂઠો. ત્યાર પછી અહ, તો નમઃ. આ નમઃ લખેલું છે એની પાછળ હ નથી લખાતો, પણ ન મ ને મની પાછળ બે ટપકા એને નમઃ કહેવાય. તો આ રીતે આપણે સ્વર જોઈ ગયા. ચાલો ફરીથી હું બોલાવું, તમે સાંભળો, પછી તમારે મમ્મી પાસે એ રીતે બોલવાનું છે. ચાલો ફરીથી આપણે જોઈ લઈએ. અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અમ અહ. તો તમે સાંભળ્યું હશે વારંવાર તમારે મારો વિડીયો સાંભળી અને મમ્મી કે મોટા વડીલની પાસે દરરોજ એકવાર બેસીને કક્કો અને આ સ્વર બોલવાના છે. ચાલો હવે એના પછી આગળ જોઈએ આપણે પાના નંબર 8. તમે પણ તમારી ચોપડીમાં કાઢો પાના નંબર 8. ચાલો પાના નંબર 8, આને શું કહેવાય? અ. અ કોનો? અજગરનો અ. અ અનાનસનો પણ અ કહેવાય. અ અડદનો અ. પછી અ અદબનો અ. તમે જુનિયર સિનિયરમાં કે એમાં ભણવા જતા હોય તો આવી રીતે ટીચર તમને અદબ વાળીને બેસાડી દે ને, હા, તો અ કહેવાય. હવે આ અ તમારે કેવી રીતે લખવાનો છે? તો જુઓ આ અની અંદર હું તમને થોડું મોટું કરીને બતાવું એટલે તમને ખબર પડશે. હા જો આ રીતે. જુઓ આ જે અ છે ને એની અંદર 1, 2, 3, 4 એવા નંબર લખેલા છે. તમારી ચોપડીમાં તમે જોશો તો તમને મોટું દેખાશે. તો તેના પરથી તમારે શરૂ કરવાનું. આ રીતે એક નંબરથી સ્ટાર્ટ કરવાનું, પછી 2, પછી 3, 4,
पांच अने छ आ रीते अ लखवानो। जो अहींया हूँ तमने लखी ने बताऊँ छू, हूँ मोबाइल थी लखू छू, मोबाइल में एटले बहु व्यवस्थित नहीं लखातु, पर तमारे अहींया बतावी छे ते प्रमाणे सारी रीते लखवानु छे। अ कोनो तो अजगरनो अ, बराबर छे। चालो हवे जुओ नीचे, अनानसमां अ शोधी गोळ करो। चलो अहींया जुओ, आ जे अ छे એને તમારે ઘૂંટવાનો છે। ચાલો તો આ અ જે ટપકા ટપકાવાળા છે તેની પર આવી રીતે પેન્સિલ ફેરવવાની એટલે બનશે અ। હવે આ અનાનસની અંદરથી અ શોધી અને આપણે ગોળ કરવાના છે। તો જુઓ આ રહ્યો અ, પછી આ રહ્યો અ, આ રહ્યો અ, ત્યાર પછી આ રહ્યો અ અને આ રહ્યો અ। આવી રીતે જેટલા પણ અ હોય તેને શોધીને ગોળ કરવાના। ચાલો ત્યાર પછી અહીંયા જુઓ આ અ શોધો। ચાલો આમાં કેટલા અ તમને મળે છે એની ઉપર પણ તમારે ગોળ કરવાનું। અડદ, અદબ, અસર, તમારે આ રીતે વાંચતું પણ જવાનું। હવે અહીંયા જુઓ અ લખેલો છે, ક પ્લસ અ બરાબર ક। ક કેવી રીતે બને? તો કની અંદર અ ઉમેરાય ત્યારે ક બને। ખ પ્લસ અ બરાબર ખ, એવી રીતે ખની અંદર પણ અ ઉમેરાય ત્યારે ખ બને છે। ચાલો એની નીચે જુઓ, અહીં તમને ટપકાવાળા અ આપ્યા છે તે બધા જ અ ઉપર આવી રીતે પેન્સિલથી તમારે અ લખવાનો છે। અને આ નીચે જે ખાલી જગ્યા આપેલી છે તેમાં પણ તમારે આવી રીતે અ લખવાનો છે, બરાબર છે। ચાલો તો આ રીતે તમારે એમાં પણ અ લખવાનો છે। ચાલો હવે એની પછી બાજુના પેજ ઉપર જુઓ, પાના નંબર 9, અને શું કહીશું આપણે? સ્વરની અંદર બોલી ગયા છીએ, શું કહેવાય આને? આ, અને એક નંબરથી શરૂ કરી બે ત્રણ ચાર એવી રીતે તમારે જવાનું અને આ રીતે આ લખવાનું। જુઓ આવી રીતે આ અ છે, અની બાજુમાં આવી એક દાદાની લાકડી આપીએ એટલે એ શું બની જાય? આ। અને આ કોનો? આગબોટનો, શું કહેવાય? આગબોટનો। ચાલો હવે એના પછી નીચે જુઓ, આગગાડીના ડબ્બા પર મનગમતું ચિત્ર દોરો। સૌથી પહેલાં આ ઘૂંટો, તો આ આની ઉપર જે ટપકાવાળા છે તેની ઉપર તમારે આ રીતે પેન્સિલ ફેરવવાની। હું મોબાઈલમાં લખું છું એટલે મારાથી વ્યવસ્થિત નથી લખાતું, તમારે ચોપડીમાં સરસ મજાની પેન્સિલ ફેરવવાની। હવે અહીંયા આગગાડી છે, આ આગગાડીનો ડબ્બો છે, આની ઉપર તમારે તમને મનગમતું ચિત્ર દોરવાનું છે। ચાલો ત્યાર પછી આ શોધો, આને શોધી અને આપણે ગોળ કરીશું। તો આ રહ્યો આ, આમાં આ રહ્યો આ, ને આમાં આ રહ્યો આ। ચાલો આ કેવી રીતે બને? તો ક પ્લસ આ બરાબર કા, ખ પ્લસ આ બરાબર ખા, બરાબર છે। ચાલો હવે એની નીચે જુઓ, આ તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે, ટપકાવાળા છે તેની ઉપર તમારે પેન્સિલ ફેરવવાની। ચાલો આને શું કહેવાય? આ, આ, અને ત્યાર પછી આ જે ખાલી જગ્યા છે તેમાં તમારે જાતે લખવાનો આ, 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 બરાબર। આ રીતે તમારે આ લખવાનો છે। તો બાળકો આજે આપણે પેજ નંબર 4 થી પેજ નંબર 9 સુધી શીખ્યા। તમારે દરરોજ આ વિડીયો જે જુએ છે તે વાલીને પણ નમ્ર વિનંતી કે દરરોજ બાળક માટે થોડો સમય કાઢો અને સમય કાઢીને બાળકને બાજુમાં બેસાડીને વિડીયો વારંવાર જોવડાવો। જે પણ લેશન આપો તે દિવસે જ પૂરું કરવું એવું ફરજિયાત નથી, રોજ થોડું થોડું બાળકને લખાવવું, વંચાવવું, એને સમજાવવું અને વિડીયો બતાવવાના। એટલે લેશન જે દિવસે આપીએ તે
તે જ દિવસે એવો આગ્રહ નહીં રાખવાનો કે આજે ને આજે જ બાળક પૂરું કરે, કારણ કે સિનિયર કેજીના બાળકો છે એ બાળકો ખૂબ નાના છે, એટલે એમને જ્યારે જ્યારે ઈચ્છા થાય થોડું થોડું સમજાવીને અને થોડું સમજાવીને પછી એને લખવાનું છે. તો આજે આપણે પેજ નંબર 4 થી પેજ નંબર 9 સુધી શીખી ગયા છીએ. બાળકોને દરરોજ તમારે આ ચોપડીમાંથી જોઈને કક્કો એટલે કે ક થી જ્ઞ સુધી અને સ્વર અ થી અહ સુધી એકવાર આંગળી મૂકી, ચોપડીમાં આંગળી મૂકી અને બાળકોને બોલાવડાવવા, એને ઓળખાવવા. અને આજે પેજ નંબર 8 અને પેજ નંબર 9 અ અને આ આજે ખાલી જગ્યા આપેલી છે તેની અંદર તેને લખાવવાનું છે અને ઉપર જે વિગતો છે એ એને કરાવવાની છે. તો તમે પણ સારા અક્ષરે દરેક બાળકોએ લખવાનું છે.